નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 13 છે, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિશે માહિતી મેળવશું. આ પ્રકરણના મુદ્દાઓની ચર્ચા આપણે આના પહેલાંના વિડીયોમાં કરેલી હતી. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં આ પ્રકરણ છે સ્વાધ્યાય પોથીમાં જોશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? તો કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય. બીજી ખાલી જગ્યા જોઈએ તો ગુણોત્તર દર્શાવવા બંને રાશિઓના એકમો ખાલી જગ્યા હોવા જોઈએ. તો એના જવાબમાં શું આવશે? સરખા. એટલે બંને રાશિના એકમો છે એ કેવા? સરખા હોવા જોઈએ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ, ગુણોત્તર દર્શાવવા બંને રાશિઓમાંથી એક પણ રાશિનું મૂલ્ય ખાલી જગ્યા ન હોવું જોઈએ. એટલે કોઈનું પણ મૂલ્ય જવાબમાં શું આવશે? શૂન્ય. એટલે કોઈનું પણ મૂલ્ય શૂન્ય હોવું જોઈએ નહીં. ત્યારબાદ હવે ચોથી ખાલી જગ્યા જોઈએ, 16 અને 24નો ગુણોત્તર ખાલી જગ્યા છે, તેના માટે આપણે શું કરીશું? ગણતરી કરીશું. તો ચોથી ખાલી જગ્યા 16 અને 24. તો તમને બધાને ખબર છે 16નો છે એ ક્યાં? 4ના ઘડિયામાં આવશે. ચોકે 16 અને 24 છે એ પણ 4ના ઘડિયામાં આવે છે. 4 × 6, 4×6, 24. હવે અંશમાં પણ 4 છે, છેદમાં પણ 4, એટલે શું થશે? ઉડી જશે. હવે કેટલા છે? 4 અને 6. તો 4 ને 6 બેના ઘડિયામાં આવે છે. તો 2 × 2 અને 2 × 3, અંશમાં પણ 2, છેદમાં પણ 2, એટલે જવાબમાં શું આવશે? 2 ના છેદમાં 3. એટલે 2 ના છેદમાં 3 એને આપણે કેવી રીતે લખી શકીએ? 2 જેમ 3 એ રીતે પણ લખી શકીએ. તો આપણી ચોથી ખાલી જગ્યા છે એના જવાબમાં શું આવશે? 2 જેમ 3. ત્યારબાદ આપણે પાંચમી ખાલી જગ્યા જોઈએ તો 25 રૂપિયા અને 75 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો આપણે જે હમણાં ચોથી ખાલી જગ્યા જોઈ એની જેવો જ છે જોઈએ, 25 રૂપિયા અને 75 રૂપિયા. પાંચમી ખાલી જગ્યા 25 રૂપિયા અને 75 રૂપિયા એ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર, ગુણોત્તર મેળવવાનો છે. તો 25નો ઘડિયો આવડે તો 25 × 3 = 75, 25 × 3. અંશમાં પણ 25 છે અને છેદમાં પણ 25 છે, એટલે આ 25 અને આ 25 ઉડી જશે. એટલે જવાબમાં શું આવશે? અંશમાં કંઈ નથી એટલે શું લખાશે ત્યાં? 1. અને છેદમાં કેટલા આવશે? 3. એટલે જવાબ આવ્યો 1/3. એને કઈ રીતે લખી શકાય આપણે બીજી રીતે? તો 1/3. તો હવે પાંચમી ખાલી જગ્યાનો જવાબ શું આવશે? આપણે 1/3 એ લખી દઈએ. એટલે 25 રૂપિયા અને 75 રૂપિયાનો ગુણોત્તર 1/3 છે, બરાબર. હવે ત્યારબાદ આપણે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ તો 2, 10, 3 અને 15 સંખ્યાઓ ખાલી જગ્યામાં છે. તો 2 બોલપેન લીધી એના કેટલા? 10 રૂપિયા થયા. તો 3 બોલપેન લઈએ તો એના કેટલા? 15 રૂપિયા થશે. એટલે બોલપેનની સંખ્યામાં વધારો થાય છે એમ એની ઓલી છે કે ચૂકવેલ કિંમત છે એમાં પણ શું થાય છે? વધારો થતો જોવા મળે છે. એટલે જવાબમાં શું લખીશું? પ્રમાણ. એટલે 2, 10, 3 અને 15 સંખ્યાઓ પ્રમાણમાં છે. ત્યારબાદ હવે સાતમી ખાલી જગ્યા આપણે જોશું. સાતમી ખાલી જગ્યા શું છે? તો કે એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે, અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે તો તે પ્રમાણ ખાલી જગ્યા પ્રમાણ કહેવાય. તો આમાં કયું પ્રમાણ આવશે? સમ. તો એક રાશિ વધે તો બીજી પણ એટલામાં વધે, અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ પણ ઘટે, તો આને કેવું? સમ પ્રમાણ કહેવામાં આવે છે. હવે આઠમી ખાલી જગ્યા, એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા પ્રમાણમાં ઘટે, અને જો એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા પ્રમાણમાં વધે તો તે પ્રમાણ ખાલી જગ્યા પ્રમાણ છે. તો આમાં જવાબમાં શું આવશે? વ્યસ્ત.
એટલે કે એક રાશિમાં વધારો થાય છે સામે બીજી રાશિમાં ઘટાડો થાય છે એટલો જ. એવી જ રીતે બીજી વખત કા વધારો થશે તો સામે શું થશે ઘટાડો થશે. તો આવું જે હોય એને કેવું વ્યસ્ત પ્રમાણ કહેવાય. હવે છ એના પછીની ખાલી જગ્યા, છ પુસ્તકોની કિંમત 90 રૂપિયા હોય તો સાત પુસ્તકોની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો આની આપણે શું કરીશું ગણતરી કરીશું. છઠ્ઠું, પુસ્તકોની કિંમત અહીંયા પુસ્તકોની અને અહીંયા શું આવશે કિંમત આવશે. તો છ પુસ્તકો છે ત્યારે કેટલા કિંમત 90 રૂપિયા છે અને સાત પુસ્તકો હોય ત્યારે આપણે કિંમત શું કરવાની છે શોધવાની છે. એટલે અહીંયા આપણે પુસ્તકો લીધા અને અહીંયા કિંમત લીધી. છ પુસ્તકો છે એની કિંમત 90 છે, સાત પુસ્તકોની કિંમત કેટલી એ આપણે શોધવાની છે. તો હવે ત્રિરાશિ મૂકીશું. 7 × 90 / 6 તો 15ના ઘડિયામાં શું આવશે 6 આવશે. તો 15 × 6 આ 6 અંશના 6 છેદમાં બે સરખા છે એટલે શું થશે ઉડી જશે. હવે અંશમાં શું વધશે 15 × 7 તો 15 × 7 એટલે કેટલા આવે 105. તો આપણો જવાબ શું આવશે 105. તો આપણે લખી દઈએ જવાબમાં કેટલા લખશું 105. એટલે 6 પુસ્તકોની કિંમત 90 રૂપિયા હોય તો 7 પુસ્તકોની કિંમત આવશે 105 રૂપિયા. ત્યારબાદ 10મી ખાલી જગ્યા જોઈએ તો 12 લંચ બોક્સની કિંમત 150 રૂપિયા હોય તો 8 લંચ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. એટલે તમને 12 બોક્સની કિંમત 150 આપી છે, આપણે 8 લંચ બોક્સની કિંમત શોધવાની. તો એની પણ ગણતરી કરીશું આપણે. દસમી ખાલી જગ્યા લંચ બોક્સ અને શું લખીશું કિંમત. તમને 12 લંચ બોક્સ છે એની કિંમત કેટલી આપેલી છે 150 અને 8 લંચ બોક્સ છે એની કિંમત આપણે શોધવાની છે બરાબર. તો હવે ત્રિરાશિમાં મૂકશું. ત્રિરાશિ 150 × 8 અને આ શું આવશે છેદમાં શું થશે ચોકડી ગુણાકાર બરાબર. સમજાયું? હવે 12 છે એ કેના 4ના ઘડિયામાં આવે, 8 છે એ પણ 4ના ઘડિયામાં આવે. તો આના ભાગ પડશે 4 × 2 અને આના ભાગ પડે 4 × 3. અંશમાં 4 છે અને છેદમાં 4 છે, બે સરખા છે એટલે શું થશે ઉડી જશે. હવે કે 3 અને 15 તો તમને ખબર જ છે 50 × 3 કરો તો કેટલા 150 આવે. 50 × 3 એટલે 150 આવે. હવે અંશમાં પણ 3 અને છેદમાં પણ 3, બે સરખા હોવાથી શું થઈ જશે ઉડી જશે. હવે અંશમાં આપણે કેટલા વધ્યા છે આ 50 એને ગુણ્યા 2 તો 50 × 2 એટલે કેટલા આવે 100 આવે. તો જવાબ આપણો કયો આવશે 100. તો આપણે ખાલી જગ્યામાં લખી દઈએ 100. એટલે 12 લંચ બોક્સની કિંમત 150 રૂપિયા હોય તો 8 લંચ બોક્સની કિંમત કેટલી આવશે 100 રૂપિયા થશે. ત્યારબાદ હવે આપણે 8મી ખાલી જગ્યા જોઈએ, 11મી ખાલી જગ્યા જોશું. તો 11મી ખાલી જગ્યા શું છે 18 માણસોને એક કામ કરતા 12 દિવસ લાગે તો 6 માણસોને તે કામ પૂરું કરતા ખાલી જગ્યા દિવસ લાગે. એટલે એક કામ આપ્યું છે અને 18 માણસો છે અને કેટલા 12 દિવસ લાગે છે તો 6 માણસોને કેટલા દિવસો લાગે એ જોવાનું છે. તો આપણે એની પણ ગણતરી કરીશું. 18 × 12 / 6 6 × 6 = 6 × 2 = 12 18 × 2 = 36 તો જવાબ આપણને શું મળ્યો 36. તો આપણે હવે ખાલી જગ્યામાં લખી દઈશું 36. એટલે 18 માણસોને કામ પૂરું કરતા 12 દિવસ લાગે છે તો 6 માણસોને તે કામ પૂરું કરતા 36 દિવસ લાગશે. ત્યારબાદ 12મી ખાલી જગ્યા 15 કડિયાને એક દિવાલ ચણતા 4 કલાક લાગે છે તો આ દિવાલ 12 કડિયા છે એ ખાલી જગ્યા કલાકમાં પૂરી કરી દેશે. હવે આ 12મી ખાલી જગ્યાની આપણે શું કરીશું ગણતરી કરીશું.
बारमी खाली जगह ने शू करीशु गणतरी करीशु। तो बारमी खाली जगह पंदर गुणिया चार छेद में शू आ बार आना पाक पड़े चार एक चार चार तेरी बार ने तने का त्रण त्रण बी चार पंदर। तो हवे जवाब आपने शू मिला पांच। तो बारमी खाली जगह छे एना जवाब में शू आ पांच एट पंदर कड़िया ने एक दीवाल चढ़ता चार कलाक लगे तो आ दीवाल बार कड़िया पांच कलाक में पूरी करी सकते। त्यारबाद हवे तेरमी खाली जगह जो है तो तेरमी खाली जगह में शू आ जो ए अने बी सम प्रमाण में हो तो खाली जगह अचल हो। तो आनो हवे आपणे गणतरी कर्या वगर ज जवाब मिली जशे। सम प्रमाण आपणे आपवानुं छे तो ई तो आपणे एमने मापी शकीए। सम प्रमाण में शुं आवशे एना छेद में बी। अने चौदमी खाली जगह जो ए अने बी व्यस्त प्रमाण में हो तो खाली जगह अचल हो। तो व्यस्त प्रमाण हो त्यारे शू आवशे ए अने बी ई बेनुं शू थशे आवी रीते हशे। तो आ हतो आपणो तेरमुं चेप्टर प्रकरण एमां प्रश्न नंबर एक अने एनी पहेली चौद खाली जग्या। अस्तु।